આ તરફ જાહેરમાં થૂંકનાર સામે એમસીએ લાલ આંખ કરી છે એમસીએ ઈ મેમો આપવાનું શરૂ કરી દીધું છે એમસીએ અત્યાર સુધીમાં ત્રીસથી ચાળીસ ઈ મેમો આપ્યા છે તો છેલ્લા ત્રણ દિવસથી આ અભિયાન શરૂ કરાયું છે ઉલ્લેખનીય છે કે જાહેરમાં જે થૂકવા છે લોકો તે લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે કારણ કે એમસી તરફથી હવે આ મામલે કાર્યવાહીની શરૂઆત પણ થઈ ચૂકી છે ઈ મેમો આપીને કાર્યવાહી આરંભવામાં આવી છે ઘણા બધા લોકો બાઇક ચલાવતા હોય ગાડીનો દરવાજો ખોલીને થૂકતા હોય તો આવા લોકોને કેવી રીતે પકડવા તો એમાં કમિશનરશ્રીએ સૂચના આપી કે ભાઈ આપણે ઈ મેમો જે જનરેટ કરીએ છીએ એ ઈ મેમો જનરેટ કરો એટલે અમે બે હજાર બારના જે પબ્લિક હેલ્થ બાયોલોજના રૂલ્સ છે એ પ્રમાણે અમે ઈ મેમો બનાવ્યો છે અને આ ઈ મેમો છેલ્લા ત્રણ ચાર દિવસથી અમે ઇસ્યુ કરીએ છીએ અને જે લોકો આ રીતે પકડાય એમના ઘરે આ ઈ મેમો મોકલીએ છીએ અને એમાંથી ગઈકાલથી આ ઈ મેમોના ચલણના જે પૈસા છે એ ભરવાના લોકોએ ચાલુ કરી દીધા છે અમદાવાદમાં જાહેરમાં થૂંકનાર ઈ મેમો મળ્યો હોય તેવી પહેલી ઘટના બની છે જાહેરમાં થુકનાર સામે એમસીએ કાર્યવાહી કરી છે ત્યારે શહેરીજનોએ એમસીની કામગીરીને આવકારી છે શહેરીજનોના જણાવ્યા અનુસાર શહેરને સ્વચ્છ રાખવા આવી ઝુંબેશ જરૂરી છે જો આપ જાહેરમાં થુકતા હો તો ચેતી જજો કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નજર હવે રસ્તા પર જે થૂકતા લોકો છે તેઓની પર નજર છે અને તેઓને હવે ઈ મેમો દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરીજનો આપણી સાથે છે તેઓ પાસેથી પણ જાણીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ પગલું જે છે તેઓને આ શહેરીજનો કઈ રીતે જોઈ રહ્યા છે જે પ્રકારે સ્વચ્છતાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે જાહેરમાં થૂંકવું કેટલું ખરાબ કહી શકાય તે જાણવાનો પ્રયાસ શહેરીજનો પાસેથી કહીશું શું કહેશો જે પ્રકારે કોર્પોરેશને હવે આ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાહેરમાં જે લોકો થૂકતા હોય તો તેને દંડ કરવામાં ઝુંબેશ બહુ સારી છે અને ખરેખર બહુ પહેલે કરવા જેવું હતું જ્યારે ગુટકાનો જન્મ થયો ત્યારે હવે સરકારે આઝાદી તો બહુ આપી દીધી છે અધિકારીઓએ થૂકવાની પણ હવે એને કંટ્રોલ કરવો એટલે આપણે અત્યારે હવે તૈયાર હવે જે પણ હોય ડન કરીને આવી રીતે એ લોકોને જાગૃતિ લાવીને એ લોકોને કડક આવી રીતે પગલાં લીધા છે બહુ સારું કહેવાય એને કદાચ વધારે દંડ રાખવો જોઈએ એના માટે બિલકુલ અત્યાર સુધી સીટ બેલ્ટ ના પહેરતા હોય વાહન ચાલકો કે પછી હેલ્મેટ ના પહેરતા હોય તો તેને લઈને દંડ લેવાતો હતો પરંતુ હવે સ્વચ્છતાના ઝુંબેશના ભાગ રૂપે શહેરને સ્વચ્છ રાખવાના ભાગ રૂપે હવે જાહેરમાં જે લોકો થૂકતા હોય તો તેઓને પણ દંડ કરવામાં આવશે બરાબર છે જે બી કોર્પોરેશન કામ કર્યું છે સારું જ કર્યું છે ને એના માટે અમારું શહેર સ્વચ્છ બનવાનું છે તો જે બી કામ થયું છે બહુ સારું થયું છે પહેલાં તમને તમે કઈ રીતે જુઓ છો આ લીધો છે અને સ્વચ્છતા રહે શહેર માટે બહુ સારું અનિવાર્ય છે અને પોતે ફાઇન આવો દંડ થશે તો પબ્લિક બી જાગૃત થશે અને બીજી વાર એ કરતા અટકાશે બિલકુલ લોકો જાગૃત થવાની પણ જરૂર છે તેવું લોકો માની રહ્યા છે તમે શું કહેશો જે પ્રકારે આ ઝુંબેશ કોર્પોરેશન ચાલુ કોર્પોરેશને ઝુંબેશ ચાલુ કરી છે એ ખરેખર યોગ્ય છે અને પબ્લિકમાં અવરનેસ આવશે તેનાથી અને જે કામ કરી રહ્યા છે લો જાહેરમાં નુકસાન કરી રહ્યું છે પબ્લિક પ્રોપર્ટી જે કે ગવર્નમેન્ટ પ્રોપર્ટી ઠુકવાનું જે કામ છે એ ખોટું થઈ રહ્યું છે અને સ્વચ્છતા જળવાય એના માટે ખૂબ જ સારું પગલું છે એક શહેરીજન તરીકે તમે પણ શું માનો છો કોર્પોરેશનનો આ પગલું અને શહેરીજનોને શું એક અપીલ કરશો આના સુંદર પગલું જે સ્વીકારવા બાબત છે ને સરકારે જો આ ગુટકા બંધ કરી દે તો થૂંકવાનો કોઈ કેસ કરવાની કોઈ જરૂર નહીં સરકારની મોટી જવાબદારી એ છે કે એ ટેક્સ માટે લઈ છે અને વેચે છે બીજું કાજે નવસો રૂપિયા બદામ કોઈ નહીં ખાતું ને તેતાલીસો રૂપિયા લોકો તમાકુ ખાય છે આઠસો રૂપિયા કાચું નહીં ખાતું પંચાવન રૂપિયા સિગરેટ પીવા છે એમ છસો રૂપિયા કોઈ ઘી ખાતું નહીં અને તમાકુના તોતેર રૂપિયા છો રૂપિયા ખાઈ જાય એટલે આ બધી જવાબદારી મોટી મોટી તો વાત એ છે કે જો આ થૂંકવાનું બંધ થશે તો ખાવાનું બંધ થશે ખાવાનું બંધ થશે તો કેન્સર ઓછા થશે એટલે સરકારના કોર્પોરેશનના જે બી નિર્ણય છે આવકાર્ય બાબત છે તમામ લોકોએ સાથ સહકાર આપવો જોઈએ અને આનું અનુકરવું જોઈએ અથવા તો કોઈ તે જે અધિકારી કે ભાઈ જો તું અહીં થૂકી તો સામે કેમેરો છે તને દંડ થશે એના ઘરમાં સો રૂપિયા બસો રૂપિયા બસે તેના બાળકોના કામ આવશે એટલે દરેક લોકોએ આ લોકોને કહેવું પડશે ચેતવવું પડશે ભાઈ તારા સો રૂપિયા તારા ઘર માટે લઈ જાય એટલે આ જે કાયદો બનાવે આવકારીએ છીએ અમે એને આવકારીએ છીએ અને શહેરીજનો જે છે તે આ જે કોર્પોરેશનની ઝુંબેશને આવકારી રહ્યા છે પરંતુ સરકારે પણ ક્યાંક ને ક્યાંક જે છે ગુટખાનું વેચાણ જે છે તે બંધ કરાવવું પડશે પાન મસાલાનું વેચાણ બંધ કરાવવું પડશે લોકો જાગૃત થશે કે જે રીતે અત્યારે જે દંડની જે કાર્યવાહી જે કરવામાં આવી છે શરૂઆત કરવામાં આવી છે પરંતુ વધુને વધુ જો આ પ્રકારે દંડની કાર્યવાહી થશે તો ચોક્કસપણે શહેર સ્વચ્છ થશે તેવું લોકો માની રહ્યા છે કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ